Audio Jungle. नमस्कार, ધોરણ 12 કોમર્સ એસપીસીસી વિષયમાં સીસી વિભાગમાં ત્રીજો પાઠ આપણે કન્ટિન્યુ હતો. ત્રીજો પાઠ છે આંતર વિભાગીય અને કર્મચારી વિષયક પત્ર વ્યવહાર, એનો લેક્ચર નંબર 2. બીજા લેક્ચરમાં આપણે અભ્યાસ કરશું. થોડીક ચર્ચા આપણે પહેલા લેક્ચરમાં કરેલી હતી. પહેલા લેક્ચરમાં 3 મુદ્દા આંતર વિભાગીય પત્રના હતા, એમાં 3 મુદ્દાની સમજૂતી મેં આપેલી હતી. પહેલું હતું નોટિસ, બીજું પરિપત્ર અને ત્રીજું છે મેમો. નોટિસના નમૂના આપણે પહેલા લેક્ચરમાં જોયા. આજે આપણે પરિપત્ર અને મેમો આ બે પ્રકારના નમૂનાઓ આ લેક્ચરમાં જોવાના છે. એટલે આંતર વિભાગીય એ ટોપિક આપણે અહીંયા પૂરો કરશું. જોઈએ હવે આગળનું પરિપત્ર નમૂનો. પરિપત્ર કેને કહેશું? તો કે પરિપત્ર એટલે લોકોના સમૂહને સંબોધીને કોઈ કાર્ય કરવાનું હોય એને પરિપત્ર કહેવાય. પાઠ્યપુસ્તકમાં પેજ નંબર 36 ઉપર અને 37 ઉપર બે પરિપત્ર નમૂના આપેલા છે. તો એ પરિપત્ર કેવી રીતે લખાય એના વિશે માહિતી મેળવીએ. પેજ નંબર 36, રાષ્ટ્રીય તહેવારની ઉજવણી અંગેનો પરિપત્ર. તો રાષ્ટ્રીય તહેવાર તમે જાણો છો, 1 15 ઓગસ્ટ અને બીજું 26 જાન્યુઆરી, આ આપણો રાષ્ટ્રીય તહેવાર. એના વિશેનો પરિપત્ર છે, એક્ટિવ કોઓપરેટિવ બેંક લિમિટેડ એ પોતાની સર્વે શાખાઓને કરે છે. એટલે આ પત્ર છે ઉપરથી નીચે તરફ હોય, એટલે ઉપલા અધિકારી પોતાના તાબા હેઠળના કર્મચારીઓને કે એની શાખાઓને પરિપત્ર મોકલતા હોય છે. એટલે એક્ટિવ કોઓપરેટિવ બેંક લિમિટેડ છે એ શું કરે છે? તો કે પોતે હેડ ઓફિસથી એની સર્વે શાખાઓને પત્ર પરિપત્ર છે એ મોકલાવે છે. લખાણ કેવી રીતે? તો કે લખાણીનું પત્ર જેમ છે, ઉપરનું સરનામું જે કહે, ઉપરનું મથાળું કહેવાય શરૂઆતમાં, એ મથાળામાં એક્ટિવ કોઓપરેટિવ બેંક લિમિટેડ, પછી એનું એડ્રેસ છે હેડ ઓફિસ, કારણ કે આ ઉપરથી નીચે તરફનો વે છે. એટલે હેડ ઓફિસ 201-205 રણજીત ચેમ્બર્સ, સ્ટેશન રોડ, જામનગર, 361003. સામેના ભાગમાં એનો ફોન નંબર છે 0288-253-XXXX. એટલે તમે આ રીતે દર્શાવી શકો છો, ફોન નંબર ના લખવા હોય તો આ રીતે દર્શાવી શકો છો. તો આની જગ્યાએ મોબાઈલ નંબર પણ લખી શકાય, ઈમેલ એડ્રેસ પણ લખી શકાય, વેબસાઇટ પણ લખી શકાય, જેટલું તમે દર્શાવો એ રીતે. ત્યાર પછી એડ્રેસ લખાઈ ગયા પછી એક લીટી મૂકી અને તારીખ, તારીખ અગત્યની છે, બ્રિટિશ પદ્ધતિથી તારીખ લખવી. 5 ઓગસ્ટ અલ્પ વિરામ 2017 તારીખ તમે કોઈ પણ દર્શાવી શકો છો. હવે આંતરિક સરનામામાં આપણે કોઈ એક વ્યક્તિને સંબોધીને નથી લખતા, એટલા માટે ત્યાં આંતરિક સરનામું નહીં આવે, પણ આંતરિક સરનામાની જગ્યાએ સર્વે શાખાઓના કર્મચારીઓને જોગ, જોગ એટલે જોગવાઈ, બરાબર છે, કે આ જોગવાઈ છે એ સર્વે શાખા, એટલે સર્વે શાખા એટલે કોણ? તો કે કોઓપરેટિવ બેંક લિમિટેડ છે એની બધી શાખાને લાગુ પડશે, બરાબર. એટલે આ રીતે લખવામાં આવે છે, ત્યાં આંતરિક સરનામું લખવામાં આવતું નથી. હવે વિષય, વિષય શું હતો? તો કે તમને પ્રશ્નમાંથી મળી જાય વિષય, રાષ્ટ્રીય તહેવારોની ઉજવણી અંગેનો પરિપત્ર. વિષય લખાઈ ગયા પછી સંબોધન, સંબોધનમાં મિત્રો, કારણ કે ઉપલી અધિકારી છે એ પોતે તાબા હેઠળના કર્મચારીઓને એની શાખાઓને લખે છે, એટલે મિત્રો. કેવી રીતે લખાણ લખવું એના વિશે વાતચીત કરીએ. તો પત્રનો મુખ્ય ભાગ છે, કેન્દ્રના માનવ સંસાધન વિકાસ વિભાગ દ્વારા કરવામાં આવેલી ભલામણ મુજબ ચાલુ વર્ષથી દરેક સરકારી તેમજ બિન સરકારી સંસ્થાએ રાષ્ટ્રપ્રેમની ભાવના સુદૃઢ, સુદૃઢ એટલે મજબૂત, કે ભાઈ બધામાં રાષ્ટ્રપ્રેમ જાગે, બરાબર છે, એ ભાવનાથી સુદૃઢ બને તેવા આશયથી 15 ઓગસ્ટ સ્વતંત્ર દિન તથા 26 જાન્યુઆરી પ્રજાસત્તાક દિને ધ્વજવંદનના કાર્યક્રમ સાથે રાષ્ટ્રીય તહેવારની ઉજવણી કરવાની રહેશે. કે ભાઈ આ ઉજવણી બધા કર્મચારીએ કરવાની છે, એટલે બધાએ સમયસર બેંકે હાજર રહેવું. એ સમયે આપણી સંસ્થા દ્વારા ઉજવવામાં આવનાર ઉપરોક્ત તહેવારમાં ફરજના ભાગરૂપે હાજર રહેવા સર્વે કર્મચારીઓને જણાવવામાં આવે છે. કે ભાઈ આ જોગવાઈથી શું થયું? તો કે ભાઈ બધા કર્મચારીએ 15 ઓગસ્ટના 26 જાન્યુઆરીએ બેંકમાં હાજર રહેવું. આપનો વિશ્વાસ હું સહી કરી છે,
सही छे ए सुवाच्य न होय एटले नाम लखवू पड़े तवनसा। तवनसा छे ई पोते क्या होदा ऊपर छे एटले ई होदो पण કૌંસમાં દર્શાવ ફરજિયાત છે। વહીવટી વ્યવસ્થાપક નકલ રવાના એટલે આને આ પત્ર નકલ જેને બિડાણ કહેવાય આપણે બરાબર। આને આ પત્ર નકલ ક્યાં મોકલાવેલી છે તો કે બેંકની સર્વે શાખાઓ એટલે દરેક શાખાઓને આ પત્ર નકલ મોકલાવેલી છે એટલે આ કહેવાય પરિપત્ર। એનો નમૂનો છે એવો જ એક નમૂનો પેજ નંબર 37 ઉપર છે એના વિશે પણ વાતચીત કરી લે। 37માં કહે છે પરિપત્ર જ છે રાષ્ટ્રીય સંપત્તિ બચાવ ઝુંબેશ જળ વિદ્યુત શક્તિ બચાવની ભલામણોનો પરિપત્ર બરાબર। રાષ્ટ્રીય સંપત્તિ કહેવાય જળ છે વિદ્યુત છે વાયુ છે બરાબર રાષ્ટ્રીય સંપત્તિ છે બધી એના વિશેની પરિપત્ર એટલે પરિપત્ર છે દરેકને સંબોધીને હોય। હવે કોણ લખે છે તો કે જો પ્રશ્નમાં તમને આપેલું હોય કે ભાઈ લખનાર છે તો એ મુજબ નહીંતર તમે તમારી રીતે પણ બનાવી શકો છો લખનારનું એડ્રેસ એટલે અહીંયા લખનાર છે ગુજરાત રાજ્ય ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ બરાબર। આ 37 પેજ નંબર ઉપર છે પાઠ્યપુસ્તકમાં પેજ નંબર 37 ચોથા નંબરનો પત્ર કે જેનું સ્વરૂપ પરિપત્રનું છે એ આપણે જોઈએ છીએ। ગુજરાત રાજ્ય ઉત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ આ લખનાર છે એટલે એનું એડ્રેસ ઉપર સેક્ટર 12 ગાંધીનગર અને એના પિનકોડ નંબર છે 382010। એક લીટી મૂકી અને તારીખ સામેના ભાગમાં તમે ફોન નંબર અને ઈમેલ એડ્રેસ દર્શાવી શકો છો આમાં નથી આપેલું તમે એક્સ્ટ્રા લખો તો લખી શકો છો। તારીખ 15મી સપ્ટેમ્બર અલ્પવિરામ 2017 આ ફોર્મેટમાં જ લખવી। તારીખ તમે કોઈ પણ લખી શકો છો પણ ફોર્મેટ આ કે પહેલાં તારીખ આવે પછી મહિનો આવે ગુજરાતીમાં પછી અલ્પવિરામ ને પછી વર્ષ। હવે આનું આંતરિક સરનામું નથી તારીખવાળી લીટી કોરી રાખવાની ત્યાર પછીની લીટીમાં લખવાનું હા એનો નિયમ છે। ત્યાર પછી આંતરિક સરનામાની જગ્યાએ તમામ શાળાના આચાર્ય તથા શિક્ષકોને જોક એટલે આ પરિપત્ર કોને લાગુ પડશે તો કે તમામ શાળાના આચાર્ય છે અને શિક્ષકો છે એને લાગુ પડશે। વિષય તો કે વિષય પ્રશ્નમાં આપેલો હોય જળ વિદ્યુત જળ અને વિદ્યુત બચાવ અંગે પરિપત્ર સંબોધન નથી દર્શાવેલું તમે દર્શાવી શકો છો બરાબર। મહેરબાન શ્રી મિત્રો આચાર્ય શ્રી શિક્ષકો એવું દર્શાવી શકો છો। મૂળ ભાગમાં પત્રમાં શું આપેલું છે જોઈએ આપણે। ગુજરાતમાં સંભવિત જળ અને વિદ્યુત કટોકટીનો સામનો કરવા ગુજરાત સરકાર દ્વારા સરકારી અર્ધ સરકારી અને બિન સરકારી સરકારી કચેરી હોય અર્ધ સરકારી હોય જેને ગ્રાન્ટેડ કહેવાય બિન સરકારીઓ કે જે પ્રાઇવેટ કહેવાય આ સંસ્થાઓને પાઠવવામાં આવેલ પરિપત્ર નંબર એ પરિપત્ર અગાઉ પણ કરેલો હતો એનો નંબર આપેલો છે 4567/16 મુજબ દરેક સંસ્થાએ જળ અને વિદ્યુત શક્તિના બચાવ માટે નીચે મુજબના પગલાં લેવાના રહેશે। કેવા કેવા પગલાં છે પહેલું અત્યંત જરૂરી હોય તેવા વિભાગ સિવાય એર કન્ડિશન મશીનનો ઉપયોગ ટાળવો કે ભાઈ એસીનો ઉપયોગ જ્યાં જરૂર નહીં ત્યાં જ કરો એસી હોય ટાળો એટલે વિદ્યુત બચે। રાત્રિના 8 થી સવારના 6 વાગ્યા સુધી વિદ્યુત પ્રવાહ બંધ રાખવાની સૂચના આપી કેમ કે શાળાના આચાર્યને મોકલતા હોય તો શાળા છે એ રાતના 8 વાગ્યાથી લઈને સવારના 6 વાગ્યા સુધી કોઈ પણ પ્રકારનું એમાં કામ હોતું નથી તો સંપૂર્ણ વિદ્યુત બંધ રહે એટલે કે મેઇન સ્વિચ જ બંધ કરી દીધી એવી સૂચના આપવામાં આવે છે। વર્ગો પૂરા થયા બાદ તુરંત જ દરેક વર્ગમાં લાઇટ પંખા બંધ કરવાની તકેદારી રાખવી તો પણ વિદ્યુત બચી શકે। સંસ્થાઓમાં પાણીનો બગાડ થતો અટકાવવા નળની સંપૂર્ણ ચકાસણી અને જરૂર જણાય તો મરમ્મત કરાવી મરમ્મત એટલે રિપેરિંગ સમો કરાવવું કે ભાઈ તમારે સંસ્થામાં જ્યાં જ્યાં પાણીની સુવિધા છે નળ છે એ ચકાસણી કરવી ઘણી વખત છે નળમાંથી ટીપું ટીપું પાણી ટપકતું હોય તો નળ બદલાવી નાખવો। અને પાંચમું રાષ્ટ્રીય સંપત્તિનો બગાડ અટકાવવાની આ ઝુંબેશમાં વિદ્યાર્થીઓ સહકાર આપે તેવા પ્રયત્ન કરવા એટલે વિદ્યાર્થીઓને પણ સમજાવો શિક્ષકોના રોલમાં કહે છે કે ભાઈ તમારે વિદ્યાર્થીને સમજાવવું કે જેના કારણે વિદ્યુત પ્રવાહ બચે અને જળ પ્રવાહ પણ બચે। સંસ્થાના કર્મચારીઓને આ કાર્યમાં સાથ આપવાની ભલામણ કરવામાં આવે છે। આ પરિપત્રનો અમલ મળે તે દિવસથી જ કરવાનો રહેશે આપનો વિશ્વાસુ એ જે પટેલ સહી વંચાઈને એવું ન હોય તો નીચે નામ પણ લખવું ફરજિયાત છે। કોણ છે જે પટેલ એનો હોદો શું છે તો કે સચિવ શ્રી ગુજરાત રાજ્ય ઉત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર અને આ પત્રની નકલ એટલે કે બિડાણ નકલ રવાના છે ગુજરાત રાજ્યની તમામ ઉત્તર માધ્યમિક શાળાઓને કરેલી છે। તો આ હતા પરિપત્રના બે નમૂના તો આ રીતે પરિપત્ર લખવામાં આવે છે। ત્યાર પછી છે મેમો બરાબર। મેમો શેના માટે છે તો કે મેમોનો અર્થ આપણે જોઈએ સામાન્ય રીતે મેમો શબ્દ મોટી ગેરસમજ ઊભી થયેલી છે। દાખલા તરીકે ઓફિસમાં સમયસર નહીં પહોંચાય તો સાહેબ મેમો આપશે એટલે કે ખીજાશે
લેખિતમાં આપણને નોટિસ આપશે એવો એનો અર્થ તારવવામાં આવે છે, પણ તે અર્થ ભૂલ ભરેલો છે. ટૂંકમાં કર્મચારી કંઈ ભૂલ કરે તેને લેખિતમાં જાણ કરવામાં આવે તેને લોકો મેમો તરીકે ઓળખે છે, પણ મેમોનો આ ખ્યાલ ખોટો છે. ખરેખર મેમો શેના માટે છે? તો કે મેમો એ વિધિસર કે અવિધિસર રીતે ચોક્કસ બાબતોની જાણકારી આપવા માટે, યાદદાસ્ત ઢંઢોળવી હોય, કોઈ ભૂલાઈ ગયું હોય અથવા યાદ અપાવવું હોય, જાણકારી આપવી હોય, એના માટે મેમો છે. એ સરખો હોદ્દો ધરાવતા અધિકારી, ઉપરી અધિકારીઓ અને નીચો હોદ્દો ધરાવતા કર્મચારીઓને આંતરિક સ્વરૂપે, એટલે કે આંતરિક સ્તરે લખાતો પત્ર છે. તેની લાક્ષણિકતાઓ પણ છે. તો લાક્ષણિકતામાં કહે છે, પેજ નંબર 38 ઉપર લાક્ષણિકતાઓ આપેલી છે કે મેમો છે એ વિધિસર કે અવિધિસર લખાયેલો છે. ઉપરી અધિકારી તેમના હાથ નીચેના કર્મચારીને પાઠવે છે. ત્રીજી લાક્ષણિકતા છે, કર્મચારી પણ પોતાના હક કે સમસ્યાના ઉકેલ માટે ઉપરા અધિકારીને પણ મેમો આપી શકે છે. બરાબર, એટલે ટુ વે પ્રોસેસ છે, ઉપરથી નીચે તરફ, નીચેથી ઉપર તરફ. સમકક્ષ હોદ્દો ધરાવતા કર્મચારીઓ પણ એકબીજાને મેમો પાઠવી શકે. મેમાનો મુખ્ય હેતુ શું છે? તો કે ચોક્કસ બાબતોને યાદ અપાવવાનો છે. મેમોનું લખાણ સીધી અને સરળ શૈલીમાં છે, એનું ફોર્મેટ ફિક્સ જ છે, માળખું ફિક્સ જ છે, કઈ લખી નાખવાનું થાય. મેમો વિગતો ટૂંકી અને મુદ્દાસર, એટલે ટૂંકી અને મુદ્દાસર એટલે મુદ્દા આવી જવા જોઈએ. મુદ્દાસર એટલે વિસ્તૃત નહીં, મુદ્દાસર એટલે જે મુદ્દો છે, મુદ્દો છે એમાં અંદર નોંધાવો છે હોય છે. જે કર્મચારીને સંબોધીને મેમો લખાયો હોય તેનું નામ, હોદ્દો, ખાતાનું નામ વગેરે લખવું જરૂરી છે. બરાબર, એનો એક નમૂનો આપેલો છે. નમૂનો આપણે જોઈએ, મેમો પૂર્વ નિર્ધારિત માળખું પેજ નંબર 38 ઉપર જ આપેલું છે કે પહેલાં કંપનીનું નામ લખવાનું, પછી ડાબી બાજુએ પ્રતિ, પ્રતિ એટલે કોને તમારે મેમો આપવાનો છે એનું નામ, રવાના, રવાના એટલે કોણ મેમો લખે છે એનું નામ, જમણી બાજુએ છે સંદર્ભ નંબર, પછી છે તારીખ, કયા વિષયનો મેમો છે, વિષય લખવાનો, એના મુદ્દા 1, 2, 3, જે મુદ્દા હોય 2 કે 3 એ લખવાના, સહી હોદ્દો અને નકલ રવાના. તો ફટોફટ આપણે એના નમૂનો જોઈ લઈએ કે નમૂનો કે છે. નમૂનો પેલો છે, ખરીદી પ્રક્રિયાની માહિતી આપતો મેમો. તો ઉપર કંપનીનું નામ આવી ગયું, નવકાર ડાયમંડ લિમિટેડ. ડાબી બાજુ જો પ્રતિ, પ્રતિ એટલે આ મેમો કઈ જગ્યાએ મોકલવાનો છે, તો કે વહીવટી અધિકારીને આપવાનો છે. કોણ મોકલે છે? તો કે ખરીદી મેનેજર, ખરીદ મેનેજર છે એ મેમો લખીને મોકલાવે છે વહીવટી અધિકારીને. એડ્રેસ છે નવકાર ડાયમંડ લિમિટેડનું, બાપુનગર અમદાવાદ 380024. સંદર્ભ NDL, એટલે અગાઉ પણ ચર્ચા થઈ હોય ને, આ ખરીદી કરવાની જેની અગાઉ ચર્ચા થઈ છે, તો એ કયા પત્રમાં ચર્ચા થઈ છે એને સંદર્ભ કહેવાય. અગાઉ ચર્ચા થઈ છે NDL એ 191, 27 ફેબ્રુઆરી 2017 તારીખ. બરાબર, મેમો કઈ તારીખે લખાય છે? 27 ફેબ્રુઆરી 2017. વિષય શું છે? તો કે ખરીદ વિભાગે કરેલ ખરીદી અંગે. હવે જેટલા મુદ્દા જરૂરી હોય દર્શાવવાના, અહીંયા 2 મુદ્દા જ છે. જનતા ડાયમંડ હાઉસ મુંબઈને તારીખ 20 ફેબ્રુઆરી 2017 રોજ 5000 નંગ કાચા હીરા ખરીદીનો ઓર્ડર આપી દીધો છે. એટલે 20 ફેબ્રુઆરી ઓર્ડર આપી દીધો છે. બરાબર, આ સૂચના આપી, માહિતી યાદ અપાવવા માટે કીધું એને. નંબર 2, હીરાનો આ જથ્થો 3 માર્ચ 2017 રોજ કરિશ્મા આંગડિયા પેઢી દ્વારા તેઓ મોકલાવશે, જે 3 માર્ચે આવશે, જેની ચૂકવણી પેટે 50,000 માલ સામાન મળીએ રોકડા ચૂકવવાના રહેશે. એટલે વહીવટી અધિકારીને જણાવે છે ખરીદ મેનેજર કે ભાઈ માલ સામાન 3 માર્ચના રોજ આવશે, માલ મળે ત્યારે 50,000 રોકડા દેવાના છે. નીતિશ પટેલ લખનારો કોણ છે? આ નીતિશ પટેલ, એટલે ખરીદી મેનેજર છે. બરાબર, એને સહી અને ખરીદ મેનેજર, અને આની નકલ એક રવાના છે કરે છે હિસાબ અધિકારીને, કારણ કે રૂપિયા હિસાબી અધિકારી પાસેથી લેવા પડે. તો આ એનો નમૂનો છે. ને એવો જ એક બીજો નમૂનો આપેલો છે પેજ નંબર 39 ઉપર, અજમાયશી સમયગાળો લંબાવવા અંગેનો મેમો. બરાબર, જોઈ લઈએ. એન્જલ ડેરી પ્રોડક્ટ આ લખનાર છે, ગીરમથા, એડ્રેસ છે અમદાવાદ. પ્રતિ, પ્રતિ એટલે કોને મોકલવાનો છે આ? તો કે રોહિત પરમારને મોકલવાનો છે મેમો. રવાના કોણ કરે છે? તો કે મેનેજિંગ ડિરેક્ટર, એટલે લખનાર કોણ છે? મેનેજિંગ ડિરેક્ટર લખનાર છે. જમણી બાજુએ સંદર્ભ, કોઈ પણ સંદર્ભમાં લખી શકો છો તમે, અંગ્રેજી મૂળાક્ષરો અને પછી ઓબ્લિક કરીને 11-17 છે એ સાલ દર્શાવે પાછળ. હવે તારીખ છે 1 લી, બરાબર, એટલે 2 માર્ચ અલ્પવિરામ 2017. વિષય શું છે મહેમાનો? તો કે અજમાયશી, અજમાયશી એટલે
અમુક સમયગાળો એને અજમાવવામાં આવે કે કર્મચારી છે કેવું કામ કરે છે, સારું કામ કરે તો એને કાયમી કરવામાં આવે, જેને આપણે અંગ્રેજીમાં કહેવાય પ્રોબેશન પીરિયડ, બરાબર છે, એ સમયગાળો. એટલે અજમાય સમયગાળો લંબાવવા બાબતે કે કયા કર્મચારી છે રોહિત પરમાર એનો સમયગાળો છે અજમાવવાનો, એ હજી લંબાવવામાં આવે છે, ત્યાર પછી નિર્ણય લેવામાં આવશે કે તમને કાયમી કરવા કે નહીં, એવું આપણે જાણ કરવાની છે. એટલે પહેલો મુદ્દો, એક વર્ષના અજમાયશી સમયગાળા બાદ કાયમી નિયુક્તિની શરતે શ્રી રોહિત પરમારને તારીખ 25 જુલાઈ 2015 રોજ સંસ્થામાં જોડાયા હતા. આ યાદ અપાવે છે કે ભાઈ તમને જ્યારે એકમમાં લીધા હતા, નોકરી રાખ્યા હતા, ત્યારે એક વર્ષનો સમયગાળો હતો, બરાબર. નંબર બે, બીજો મુદ્દો, સંસ્થામાં ફેરફાર કરાયેલા નિયમ અનુસંધાને કારકુન માટેનો અજમાયશી સમયગાળો 2 વર્ષનો કરવામાં આવે છે. હવે જણાવીએ છીએ આપણે કે ભાઈ સંસ્થાએ નિયમ બદલેલા, એક વર્ષ જગ્યાએ કેટલા વર્ષ થઈ ગયા છે, 2 વર્ષ. અને ત્રીજો મુદ્દો, શ્રી રોહિત પરમારની નિમણૂક કાયમી કરવા અંગેનો નિર્ણય જુલાઈ 2017 લેવાશે. એટલે અત્યારે નહીં લેવાય, જુલાઈ 2017 તમારી નિમણૂક અંગેનો નિર્ણય લેવામાં આવશે. કેમ કે અજમાયશી સમયગાળો કેટલો થઈ ગયો, 2 વર્ષમાં તમારું કામકાજ સારું હશે તો તમને કાયમી કરવામાં આવશે. એટલે કામકાજ કેવું છે એ જોવા માટે આપણે એને અજમાવીએ, એને અજમાયશી સમયગાળો કહેવાય. લખનાર છે સમીર શાહ. કોણ છે એ? હોદો મેનેજિંગ ડિરેક્ટર, નકલ રવાના બ્રાન્ચ મેનેજર. તો આ હતો મેમો. તો આ રીતે મેમો છે દર્શાવવામાં આવે છે. અહીંયા આપણે લેક્ચર પૂરો કરીએ છીએ.